અમદાવાદમાં લોખંડી લોકડાઉન લાગુ થઈ ગયું છે। ખાસ કરીને રેડ ઝોનની વાત કરીએ તો આ વિસ્તારોમાં પોલીસ સાથે પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી દિલ્હી દરવાજા વિસ્તારમાં, જ્યાં વિવિધ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો। લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ છે, માત્ર દૂધ લેવા નીકળતા લોકોની જ અવરજવર જોવા મળી, તો અન્ય તમામ દુકાનો સંપૂર્ણ બંધ રહી। અમદાવાદમાં કોરોના વાયરસનો કેર છે ત્યારે અમદાવાદમાં સંપૂર્ણ કિલ્લાબંધી કરવામાં આવી છે। જે રીતે અમદાવાદમાં લોકડાઉન હોવા છતાં લોકો બેફામ બનતા હતા, લોકો ઘરની બહાર નીકળતા હતા, ત્યારે જે ખાસ કરીને અત્યારે અમદાવાદમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સહિતની તમામ દુકાનોને બંધ કરવામાં આવી છે। આ દ્રશ્યો છે દિલ્હી દરવાજા વિસ્તારના, કે જ્યાં જે લોકો છે તે ખરીદી કરવા માટે ઉમટી પડતા હતા, ત્યારે લોકો ઘરની બહાર ન નીકળે તે માટે કોર્પોરેશન દ્વારા જે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો, જેને લઈને આજે દુકાનો છે તે સજ્જડ બંધ જોવા મળી રહી છે। આ માધુપુરાનું જે બજાર છે ત્યાંના દ્રશ્યો છે કે જે લોકડાઉન હોવા છતાં પણ લોકો અહીંયા ખરીદી કરવા માટે ઉમટી પડતા હતા, બેફામ બની રહ્યા હતા, જાણે કે કોઈ જાતની ગંભીરતા ન હોય તેમને કોરોના વાયરસની, તેવા પ્રકારના દ્રશ્યો છે તે અહીંયા સર્જાતા હતા। ત્યારે અત્યારે આજે રીતે અમદાવાદમાં સંપૂર્ણ કિલ્લાબંધી છે, તમામ દુકાનો છે તે બંધ છે। તમામ દુકાનો જે આ દ્રશ્યમાં દેખાય છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની છે, કે જે અનાજ કરિયાણાની દુકાનો છે તે હાલ સજ્જડ બંધ જોવા મળી રહી છે। ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જે સુપર સ્પ્રેડર છે તે સુપર સ્પ્રેડર અનાજ કરિયાણાની દુકાન ધારકો છે, જે શાકભાજી વિક્રેતાઓ છે તે છે। ત્યારે જે રીતે અમદાવાદની હાલ પરિસ્થિતિ છે વણસી રહી છે, ત્યારે સુપર સ્પ્રેડરને અત્યારે સંપૂર્ણ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેને લઈને અમદાવાદમાં ચુસ્ત લોકડાઉનનું અમલીકરણ થતું હોય તેવું લાગી રહ્યું છે।